साबरकांठा जिला कक्षाए योजायेला सम्मेलनमां गुजरात प्रदेश अध्यक्ष गोपाल इटालियाए आप्युं निवेदन। જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કક્ષાએ યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનની વાતો કરનારા પ્રધાનમંત્રીના રાજ્યમાં જ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું છડેચોક ભંગ કરાયો છે, ત્યારે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ લડાશે અને સાથોસાથ છેવાડાના વ્યક્તિ માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ બની ગુજરાત કક્ષાએ જીતનો માહોલ બનાવશે। જો કે આજે પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીમાં ગુજરાત ઠાકોર સેનાના સૌથી વધારે કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ સર્જાયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દિન પ્રતિદિન નજીક આવી રહી છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા છેવાડાના મતદારોને મનાવવાથી લઈ જીત મેળવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત સાબરકાંઠા હિંમતનગર ખાતે યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ લોકો દ્વારા મળતો આવકાર જીતમાં બદલાશે અને એક ચૂંટણી એક પરિણામ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદો ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યમાં જાહેર થયેલું જાહેરનામું નિયમ વિરુદ્ધ છે, જેના પગલે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પણ લડાશે અને મહાનગરપાલિકાથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ ચૂંટણી લડશે અને જીત પણ મેળવશે અને છેલ્લા કેટલાક વર્ષોથી લોકોનો વિશ્વાસ દિન પ્રતિદિન ભાજપ વિમુખ થઈ રહ્યો છે, ત્યારે ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે, તેમજ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ખૂબ જ મોટી જીત મેળવશે અને તાનાશાહી સામે આમ આદમી દિલ્હી જેવી સફળતા મેળવશે અને તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું। જો કે વિવિધ રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ગુજરાત ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ સહિત સૌથી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। આજરોજ હિંમતનગરની અંદર સાબરકાંઠા જિલ્લા કક્ષાની કાર્યકર્તા મીટિંગ રાખેલ છે, જેમાં આમ આદમી પાર્ટીએ જે કોઈ પણ ઉમેદવારો જાહેર કર્યા છે તે ઉમેદવારો પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરવા, તેમને ઉત્સાહિત કરવા અને ચૂંટણીની અંદર પૂરી મજબૂતીથી કેવી રીતે ઉતરી શકાય તેને લઈને આજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે મારે બહુ ગર્વ અને ખુશી સાથે જણાવવું છે કે ચૂંટણી કમિશને ચૂંટણી જાહેર કરી તે પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર 1750 જેટલા ઉમેદવારો જાહેર કરી અને ગુજરાતની અંદર નવા વિકલ્પને સ્થાન આપવા માટેની પોતાની ઈચ્છાશક્તિઓ દર્શાવી છે। ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી ચાલતા ભ્રષ્ટાચાર, શોષણ અને તાનાશાહીથી પૂરી રીતે કંટાળી અને હતાશ થયેલી છે। એવા સમયમાં જનતા ઈચ્છે છે કે એક શિક્ષિત વિકલ્પ મળે, યુવા વિકલ્પ મળે, નવો વિકલ્પ મળે અને સારો વિકલ્પ મળે, જે વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી। ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની અંદર ઐતિહાસિક રીતે આમ આદમી પાર્ટી જીત મેળવવાની છે। દીપકસિંહ રાઠોડ, બીજી ન્યૂઝ, સાબરકાંઠા।